બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી અંતર્ગત ગુજરાત પોલીસ દ્વારા કાઢવામાં આવેલા બાઇક રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 19 ઓક્ટોબરે કચ્છના લખપતથી નીકળેલી ગુજરાત પોલીસ દ્વારા 6 મહિલા પોલીસકર્મી તેમજ 25 પોલીસ જવાનોની બાઇક રેલી બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે આવી પહોંચતા જિલ્લા પોલીસ વડા ઉષા રાડા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડાની સાથે સાથે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના પોલીસ અધિકારીઓ તેમજ વહીવટીતંત્રના અધિકારીઓ અને પાલિકા અને તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ સુરત ગ્રામ્ય જિલ્લાના બારડોલી ખાતે સ્વરાજ આશ્રમમાં ગુજરાત પોલીસ દ્વારા કચ્છના લખપતથી નીકળેલી બાઇક રેલી, ટોટલ 25 બાઇક સવારો અને ડીવાયએસપીના નેતૃત્વમાં આજે આવેલી અને જેનું ખૂબ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું. આ રેલી છે 31 ઓક્ટોબરના જે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાના જે પ્રોગ્રામ છે એમાં ભાગ લેનાર છે અને જેના સંદર્ભમાં આજે સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા, કામરેજ અને અત્યારે બારડોલી આવી પહોંચેલ છે અને જેનું ખૂબ ભાવ વિભોર થઈને બધાએ પોલીસે વેલકમ કર્યું.